हालोल તાલુકાના કાકરા ડુંગરી ખાતે રહેતા પરમાર ગૌતમભાઈ નારણસિંહ દ્વારા ગ્રામ પંચાયતની કામગીરી અંગે વિવિધ માહિતી આરજીઆઈ મારફતે મળી હતી, જે તેને સમય મર્યાદામાં ન મળતા એક્ટિવિસ્ટ અપીલમાં હાલોલ તાલુકા પંચાયત ખાતે ગયો કે જ્યાં તેની સુનવણી 4 માર્ચના રોજ રાખવામાં આવી, પરંતુ અરજદારના જણાવ્યા મુજબ ટપાલ સમયસર ન મળતા ત્યારબાદ શનિ રવિની રજા હતી, જે પછી એક્ટિવિસ્ટ આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ ટીડીઓની ઓફિસે આવ્યો, જ્યાં તાલુકા ભાજપ પ્રમુખ પણ જે મૂળ રહેવાસી કાકરા ડુંગરીના ગામના હોવાથી બંને વચ્ચે આ બાબતોને લઈ અને ઘર્ષણ થયું હોવાથી મામલો બિચક્યો હતો. મેં ગ્રામ પંચાયતની અંદર આરટીઆઈ કરી હતી અને તલાટી સાહેબે મને ના આપી. 30 દિવસ એના મુદત પૂરા થયા એટલે પ્રથમ અપીલ મેં ટીડીઓ સાહેબને કરી. ટીડીઓ સાહેબની પ્રથમ અપીલ મેં 2/2/2022ના રોજ કરી. મને 30 દિવસ મુદત પૂરા થાય એટલે ટીડીઓ સાહેબની મારી પર અરજી 4/3/2020 રહેતું, તો મારાથી 4/3 તો રહેવાયું, કેમ કે મને બપોરે મળી હતી અને સાંજે મને 5 વાગે અરજી મેં જોઈ એટલે પછી બીજા દિવસે મારા કામ હતું એટલે નહોતી જવાયું. શનિ રવિ આવી ગયો, ના જોયું. પછી મેં સોમવારે આઈ થિંક 2022ના રોજ આજે મેં બપોરે 1:30 વાગ્યાના ચેમ્બરમાં મળવા ગયો. સાહેબની ચેમ્બરમાં મળ્યા, એમાં બેઠા હતા પ્રવીણસિંહ જે પાર્ટી પ્રમુખ કહેવાય ભાજપના, બીજા બેઠા હતા મહેન્દ્રસિંહ એ પ્રમુખ જ છે, એ ટીડીઓ સાહેબ બેઠા હતા. એમની ચેમ્બર ટીડીઓ સાહેબને મળ્યા. મેં